હાય ફ્રેન્ડ, માય ફેમિલી, બધા કેમ છો? મજામાં. રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું 3 ચટણી લઈ આવી છું ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે 3 ચટણી છે, એક લસણ અને ગોળ આદું અને મરચા પાવડરનો ભૂકો, એવી રીતને આપણે બનાવવાની છે. અને એક છે ફરાળી ચટણી. જો કોથમરીની હોય પણ આપણે કોથમરીના ડાંડલા જે છે એ એમાં આપણે ઉપયોગ કરવાના છે, અને કોથમરીના પાન છે એ બીજી ચટણીમાં ઉપયોગ કરશું, અને કોથમરીના ડાંડલા છે એ આપણે બીજી ચટણીમાં ઉપયોગ કરશું. કોથમરી એક લેવાની છે, પછી ચટણી આપણે બે બનાવશું. હા, એમાં થોડાક ચટણીમાં ક્યારેક તમારે કોથમરી નાખવી હોય તો નાખી શકો છો, પણ મેં આજે તમારી સાથે જે ચટણી ફરાળી શેર કરી છે એ મેં પ્યોર કોથમરીના પાછલો ભાગ જે આવે છે ને ડાંડલાનો જ બનાવ્યો છે, કે તમને આઈડિયો આવે કે કોથમરીના ડાંડલાની પણ ચટણી થાય. બરાબર. બીજું એક આપણે એ તો લગભગ બધાને આવડતી જ હશે, લાલ મરચાં છે એને પલાળવાના 1/2 કલાક માટે, અને પછી એને ટમેટા સાથે આપણે આવે છે આ ગમે તે કોઈ પણ ચાટ તમે ખાઓ તો ચાટમાં એ તીખી ચટણી આવે છે. તો એ મેં 3 ચટણી આજે ઘરે બનાવી છે, તો મને એમ થયું લાવ મારા ગ્રુપ સાથે, મારા ફેમિલી સાથે, બધા સાથે હું એની રેસીપી શેર કરું. તો ચાલો આપણે આજે એની રેસીપીનું એન્જોય કરીએ. અને એક મારા ભાભી છે, જો કે આમરણિયા જ છે એ, પિયુષભાઈ ભાવિકા ભાભી આમરણિયા, એની મને ખાસ રિક્વેસ્ટ હતી કે દીદી તમે ચટણીની રેસીપી લાવો, દીદી તમે ચટણીની રેસીપી લાવો. તો આજે એની ખ્વાહિશ હતી, એનો મને મેસેજ હતો પર્સનલ કે દીદી તમે ચટણી બનાવો. તો ચાલો તમે સાંભળો, તો કહેજો કે આજે તમારા નણંદબા ચટણીની રેસીપી લાવ્યા છે. ઓકે, ભલે ભલે, ચાલો બધા આપણે ચટણીની રેસીપી એન્જોય કરશું. ભલે. અને જો તમને આ ચટણી ગમે, મારી કોઈ વાત ગમે, કોઈ પણ વસ્તુ તમને ગમે તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર, એમાં કંજૂસી ન કરતા ઓસે ઓસે કરજો. બાય બાય. જો આ આપણી ફરાળી ચટણી બને છે, એમાં પહેલાં માંડવીના બી અને આખું જીરું એને પહેલાં થોડું ક્રશ કરી લેવાનું છે. જો આવી રીતે દરદરું કણી કણી, સાવ પાવડર નહીં પણ કણી ટાઈપ થોડુંક પીસી લેવાનું છે. અને એકમાં મેં બાઉલમાં કાઢી લીધું છે. અને પછી આપણે આગળની પ્રોસેસ જે કરવાની છે, જો આ મરચી છે લગભગ 6 કે 7 મરચી છે, અને આ કોથમરીના ડાંડલા એકદમ મેં ચોખ્ખા પાણીથી ધોઈ કોટનના કપડાથી એકદમ સરસ લૂછીને મસ્ત ચોખ્ખા કરી નાખ્યા છે કે આપણે ખાવામાં ઉપયોગ કરવાનો છે. તો હા, કોઈ એવા ખરાબ હોય એ બધું જવા દેવાનું. અને એમાં મેં અત્યારે મીઠું અને હળદર બે વસ્તુ આમાં નાખવાની છે. મરચી અને હળદર, મીઠું અને કોથમરીના દાળખા જે પાછલા એટલું જ મેં નાખ્યું છે. અને લીંબુનો રસ, આમાં ગળાશ પણ આવતી નથી, ફરાળી છે એકદમ ફરાળી, નહીં કોઈ વસ્તુ આદું નહીં લસણ કોઈ જ વસ્તુ નહીં, સાવ સિમ્પલ અને બહુ જ સરસ તમે ફરાળ સાથે ખાઈ શકો. અને જોઈ શકો છો ને કે એક કંઈ કોથમરી નથી, કોથમરીના ડાંડલા જ છે. હા, કોથમરી નાખવી હોય તો તમે નાખી શકો, પણ મેં આ રીતે બનાવી છે. જો હવે આને પીસી લીધું છે, આવું થઈ જાય જ્યારે એકવાર જો થોડું કરકરું, જે ડાંડલા છે એ પીસાઈ ગયા છે, મરચી પીસાઈ ગઈ છે, હવે એને આપણે મિક્સ કરી હલાવી લેશું. અને ઓલા જે પાવડર કર્યો છે આપણે જે અહીંયા માંડવીના બીનો એ, અને હજી તમારે આમાં માંડવીના બીને શેકી ફોતરા ઉતારી અને વ્હાઈટ કરવા હોય ને તો વધારે સરસ થાય, પણ મને ખરેખર ટાઈમ નહોતો તો મેં અત્યારે તમારી સાથે આવી રીતે શેર કરી છે કે ચાલો બનાવી છે. તો હવે અત્યારે ચાલશે ઓલું, હું શેકું, ઠંડી થવા દઉં, ફોતરા ઉતારું, તો પછી હું એકલી હોઉં ને ન પૂછી શકાય રસોઈ હોય કામ હોય,
એટલે તમારે જો એવું કરવું હોય તો તમે કરી શકો છો. અને જો એકદમ આમાં કાંઈ જ જરૂર ન પડી, જો મેં ફોતરા નથી ઉતાર્યા એટલે તમને થોડુંક આવું દેખાશે લાલ, બાકી એકદમ બાર જેવી ફરાળી. હવે આ બીજી ચટણી છે એની બધી આ વસ્તુ છે, લસણ, કોથમરી, આદું. હવે જો આમાં આપણે મિક્સરના ખાનામાં જ બધું લસણ આમાં વધારે પડતું આગળ પડતું લસણ લેવાનું છે, કારણ કે આ લસણ ગોળની ચટણી કહેવાય છે એટલે લસણ થોડુંક આગળ પડતું વધારે લેવાનું છે. પછી તમને ન ભાવે તો તમારા સ્વાદ મુજબ તમે કરી શકો, પણ વધારે સરસ આવી રીતે લાગે છે. અને આદુનો ટુકડા છે આ જે મેં લીધા, અને આ કોથમરીના પાન. જો આ કોથમરીના પાન આપણે આ ચટણીમાં ઉપયોગ લીધા છે અને ડાંડલા આપણે ફરાળીમાં ઉપયોગ કર્યા છે. એક કોથમરીમાં આપણે બે ચટણી બની ગઈ. સાવ થોડો કચરો જ નીકળો તો બહુ જ સરસ ચટણી થાય છે. અને જોઈ શકો છો આમાં એક દાડખું નથી પણ પાંદ જ છે. તો હવે આપણે આને પણ રેડી કરી લઈએ. પહેલાં થોડુંક ક્રશ કરી લઈએ. જો આવી રીતના થોડુંક થઈ જાય પછી આપણે આમાં ગોળ ઉમેરવાનો છે, એટલે ગોળની અને પછી ગોળની સાથે થોડીક ખાંડ પણ નાખવાની છે. તો થોડીક શું છે કે આપણે ગોળ કેરીનું અથાણું ખાઈએ ને જે રીતે, એવો આનો ટેસ્ટ આવે છે, સેજ ચીકણાપણું લાગે છે. અને લીંબુનો રસ નાખ્યો છે આમાં. તમારા સ્વાદ મુજબ તમે ગોળ ને કરી શકો, ખાંડ નાખી શકો. પછી આ ઉપર મીઠું નાખ્યું છે સ્વાદ મુજબ. અને એક સરખું હલાવી અને પછી આમાં આપણે મરચું નાખવાનું છે, કારણ કે આપણે લીલું મરચું કે લાલ મરચાં એવું કાંઈ નાખ્યું નથી, એટલે ઉપરથી આમાં ખાલી મરચાંનો પાવડર નાખી અને પાછું ક્રશ કરી લેવાનું છે. જોઈ શકો છો આનો કલર થોડોક ડલ લાગે પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. આ થોડીક મીઠી કહેવાય ચટણી. અને આ તો લગભગ તમે બધા કરતા જ હશો. જો આ મરચાં છે એને નવ સેતા ગરમ પાણીમાં મેં પલાળી દીધા છે, અડધી કલાક જેવું પલાળી. ને પછીની જે આ પ્રોસેસમાં જે વસ્તુ જોઈએ એ જા મરચાં અડધી કલાક પલળ્યા પછી કેવા થઈ જાય છે. અને મેં મોટા લાલ સરસ ત્રણ ટમેટાનો કટ કર્યા છે અને આ ફરાળી ખીચડીનું છે જે એમાં જ હું નાખું છું. અને આપણે આમાંથી મરચાં જ લેવાના છે, એનું પાણી લેવાનું નથી. અને પાણી જો મરચાંની અંદર હોય અને એટલું આવી જાય તો કાંઈ વાંધો નહીં, પણ આપણે આમાં એને પાણીને સાઈડમાં રાખી દેવાનું છે. જો મરચાં છે એને જ આપણે લેવાના છે. પછી હું આગળ કહીશ કે એ પાણીનું આપણે શું કરવું એ બરાબર. અને પછી ટમેટાં નાખવાના છે જે ત્રણ મેં સુધારેલા છે, ત્રણ લાલ મોટા ટમેટાં સરસથી લીધા છે એ નાખવાના છે. પછી લસણ, એટલામાં ત્રણ વસ્તુ ગઈ, પલાળેલા લાલ મરચાં, ટમેટાં, લસણ, ત્રણેય વસ્તુ આમાં આપણે કરી લેવાની છે ક્રશ. અને પછી એમાં હું કહું છું આગળ મસાલો. અને પાણીનું તમને કહું કે જે લાલ પાણી મરચાંનું પલાળેલું છે એને તમે ગાળીને બોટલમાં ભરી લેજો. જોઈ શકો છો હવે આટલું કરકર થઈ ગયું. પછી એમાં મેં મીઠું નાખ્યું છે. ને મીઠું ચટણીમાં નાખવા શું કામ એને છેલ્લું હોય કે જ્યારે જો આ મરચું પાવડર બે મિક્સ કરી અને પાછું આપણે એને દળી લેવાનું છે, કારણ કે ચટણીની ક્વોન્ટિટી બનાવતા હોય ત્યારે ઝાઝી દેખાય અને બની ગયા પછી ઓછી દેખાય, એટલે મીઠું લાસ્ટમાં નાખો તો બહુ ખારી ન થાય. આપણી ચટણી ત્રણેય એકદમ રેડી થઈ ગઈ છે. અને જે મેં મરચાંનું પાણી કીધું છે એને ગાળીને પ્લાસ્ટિકની બોટલમાં કે કાચની બોટલમાં ભરી લેજો. તમારે દાળ કે શાક કે કોઈ પણ વસ્તુ કરો તો એમાં તમારે થોડુંક નાખવાનું, તો તમારે સામે થોડુંક તીખું પણ થાય અને કલર પણ શાકનો દાળનો બહુ જ સરસ આવશે. મેં આ આઈડિયો યુઝ કરી